કેમ છો બાળકો? ગઈકાલે આપણે આ પ્રકરણના પ્રથમ ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રરેખાઓને વિગતે સમજવા માટેનો પ્રયત્ન કરેલો. મિત્રો, આપણે એમાં એ પણ જોયું કે જ્યારે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે ત્યારે તેની સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે. હવે મિત્રો, આજે આપણે વાત કરવી છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર ઉપર લાગતા બળ વિશેની. તો મિત્રો, જેમ આપણે કીધું એમ કે ઓસ્ટેડે એવું શોધી કાઢ્યું કે જ્યારે વિદ્યુત પ્રવાહધારિત વાહક તારને હોકાયંત્રની નજીક મૂકવામાં આવે ત્યારે હોકાયંત્રની સોય ઉપર બળ લગાડે છે. એનો મતલબ કે વિદ્યુત પ્રવાહધારિત વાહક તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આન્દ્રે એમ્પિયરે એવું સૂચવ્યું કે તેનાથી ઉલટું પણ સાચું હોવું જોઈએ, એટલે કે ચુંબક પણ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર ઉપર લગાડવો જોઈએ. એટલે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર ઉપર લાગતું બળ એ વિદ્યુત પ્રવાહધારિત વાહકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર અને જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વાહકને મૂકવામાં આવ્યું છે તેમની વચ્ચેની આંતરક્રિયાના કારણે ઉત્પન્ન થાય છે. મિત્રો, આને આપણે બહુ સીધી સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે પણ આપણે કોઈ બે ચુંબકને એકબીજાની નજીક લાવીએ છીએ ત્યારે એમના ઉપર કાં તો આકર્ષણ બળ અને કાં તો અપાકર્ષણ બળ લાગે છે. અહીંયા આગળ પણ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે અને વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એટલે એમાં પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે અને આ બંને ચુંબકીય ક્ષેત્રો વચ્ચેની આંતરક્રિયાના પરિણામે બળ ઉત્પન્ન થાય છે જે બળ વાહક તાર ઉપર લાગે છે. ચાલો હવે આને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, આ રીતે એક સ્ટેન્ડ લઈ અને એક એલ્યુમિનિયમનો સળિયો કે જેના બે છેડાને આપણે એ અને બી એમ નામ નિર્દેશન આપીએ અને એની સાથે આપણે એક વાહક તારને બેટરી અને કળની સાથે જોડી દઈએ. હવે અહીં અત્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો નથી, મતલબ કે કળ ચાલુ કરી નથી. હવે એક નળાકાર ચુંબકને આપણે સળિયો એ બી એની વચ્ચે આવે એવી રીતે મૂકીએ જેમાં ડાબી બાજુ અથવા તો ઉપરની તરફ એસ થ્રુ અને જમણી બાજુ અથવા તો નીચેની તરફ એન એટલે કે ઉત્તર ધ્રુવને આપણે મૂકીએ. હવે આ પ્રકારની ગોઠવણી કર્યા પછી આપણે કળને ચાલુ કરીએ. જ્યારે પણ કળને ચાલુ કરીશું એટલે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે અને આપણે સૌ જાણીએ છીએ કે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા એ ધનથી ઋણ તરફની લેવામાં આવે છે, એટલે કે બી છેડાથી એ છેડા તરફથી આ વિદ્યુત પ્રવાહ એ સળિયામાં પસાર થઈને વહે છે અને જેના કારણે આ સળિયાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને જે ચુંબકીય ક્ષેત્ર અને ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એ બંને વચ્ચે આંતરક્રિયા થશે અને આ આંતરક્રિયાના પરિણામે તમે અહીં જોઈ શકો છો એમ આ એ બી સળિયો જે છે એ ઉપરની તરફ અથવા તો ડાબી બાજુએ એટલે કે એસ ધ્રુવ તરફ ખસે છે. તો મિત્રો, અહીં સળિયા ઉપર બળ લાગે છે.
એટલે અહીં આપણો આ એમ્પિયરનો નિયમ સાબિત થાય કે જ્યારે પણ વિદ્યુત પ્રવાહધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના ઉપર ચુંબકીય બળ લાગે છે. હવે આ જ વાતને આપણે પ્રયોગના મુદ્દાઓ અને આકૃતિ સાથે ફરીથી સમજવા માટેનો પ્રયત્ન કરીએ જેથી પુનરાવર્તન થાય અને દ્રઢીકરણ થાય. તો મિત્રો, અહીં આપણે જે પ્રમાણેની પરિસ્થિતિ જોઈ એ પ્રમાણે આકૃતિ દર્શાવેલી છે. એલ્યુમિનિયમનો સળિયો AB છે અને એને વાહક તારની સાથે સ્ટેન્ડ ઉપર સમક્ષિતિજ લટકાવેલો છે. એક પ્રબળ નાળ ચુંબકને આપણે એવી રીતે ગોઠવેલું છે કે જેથી સળિયો તેના બંને ધ્રુવોની વચ્ચે મધ્યમાં રહે અને ચુંબકીય ક્ષેત્ર NTS એટલે કે નીચેથી ઉપર, મતલબ કે ઉર્ધ્વ દિશામાં મળે. અને જેથી એવું કરવા માટે આપણે ઉત્તર ધ્રુવને નીચે અને દક્ષિણ ધ્રુવને ઉપર રહે એ રીતે આપણે ગોઠવેલો છે. અને હવે આપણે વિદ્યુત પ્રવાહ ચાલુ કરીએ છીએ. તો આપણને જેમ આગળ એનિમેશનમાં જોયું એમ સમજાય કે સળિયો ઉપરની તરફ એટલે કે ડાબી બાજુએ ખસે છે, S તરફ ખસે છે. અને જો તમે આ પ્રયોગનું પુનરાવર્તન વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીને કરો તો સળિયાના સ્થાનાંતરની દિશા પણ ઉલટાઈ જશે, મતલબ કે N ધ્રુવ તરફ એટલે કે જમણી બાજુએ એ ખસે છે. આમ આપણે કહી શકીએ કે સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે ત્યારે તેના ઉપર લાગતા ચુંબકીય બળની દિશા પણ ઉલટાઈ જાય છે. અને આ બાબત ઉપરથી આપણે એવા તારણ ઉપર આવીએ મિત્રો કે પ્રવાહધારિત અથવા તો વિદ્યુત પ્રવાહધારિત વાહક તારને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના ઉપર બળ લાગે છે અને સાથે ને સાથે આ વાહક પર લાગતા બળની દિશા એટલે કે એના સ્થાનાંતરની દિશા, એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર આધાર રાખે છે. મિત્રો, એટલે અહીં આગળ ત્રણ દિશાઓ થઈ. તમે જો કલ્પના કરો તો તમને ખ્યાલ આવશે કે એક દિશા ચુંબકીય બળની દિશાની વાત થઈ, બીજી દિશા વિદ્યુત પ્રવાહની દિશાની થઈ અને ત્રીજી દિશા એ ચુંબકના ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ. અને હવે આ ત્રણેય દિશાઓ વચ્ચે શું સંબંધ છે એને પણ આપણે સમજવાનો છે. પણ એના પહેલાં આપણે એ વાત કરી લઈએ કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પણ આપણે વિદ્યુત પ્રવાહધારિત વાહક તારને મૂકીએ છીએ મિત્રો ત્યારે તેના ઉપર બળ લાગે છે. પણ આ બળ એ બે બાબતો ઉપર આધાર રાખે છે, વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા. અને જ્યારે વાહકના સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર એકબીજાને લંબ હોય ત્યારે લાગતું ચુંબકીય બળ પણ આપણને મહત્તમ મળે છે. પરંતુ એનાથી વિરુદ્ધ જો વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને સમાન એટલે કે સમાંતરે હોય અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એવી પરિસ્થિતિમાં એ વાહક તાર ઉપર અથવા તો સળિયા ઉપર બળ લાગતું નથી. આ બાબતને પણ આપણે ખાસ ધ્યાન ઉપર રાખવાની થાય. તો હવે આ ત્રણેય બળોની દિશા વચ્ચેનો જે સંબંધ છે એને સમજવા માટે આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજીએ. મિત્રો, જો તમે એમ્પિયરના નિયમને યાદ રાખો ને તો તરત જ તમને આંગળીઓ યાદ રહી જશે કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને મારા
हाथ ऊपर ध्यान आपशो तो तमने चौक्कस ख्याल आवी जशे कि विद्युत प्रवाहधारित वाहक तार ने मतलब के आपणी जे मध्यमा छे ए विद्युत प्रवाहनी दिशा दर्शावे छे। चुंबकीय क्षेत्र में मुकवामां आवे मतलब के आपणी प्रथम आंगळी तर्जनी ए चुंबकीय क्षेत्र की दिशा दर्शावे छे त्यारे तेना ऊपर चुंबकीय बल लागे छे। एटले के अंगूठानी दिशा ए चुंबकीय बलनी दिशा एटले के वाहकनी गतिनी दिशा दर्शावे छे। तमे एंटी क्लॉकवाइज आ वातने याद राखी शकशो के विद्युत प्रवाहधारित वाहक तारने चुंबकीय क्षेत्र में मुकवामां आवे त्यारे तेना ऊपर चुंबकीय बल लागे छे। चलो लिखित में आपणे एने जोई लईए तो डाबा हाथनो अंगूठो प्रथम आंगळी અને વચ્ચેની આંગળી એટલે કે મધ્યમાં એ ત્રણેય પરસ્પર લંબ રહે એવી રીતે જ્યારે ગોઠવવામાં આવે ત્યારે જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠો એ વાહકની ગતિની એટલે કે ચુંબકીય બળની દિશા દર્શાવે છે। આ નિયમને આપણે ફ્લેમિંગનો डाबा हाथनो नियम कहीए छीए। मित्रों तो आ रीते आपणे आजे ए वातने समझ्या के जेमां विद्युत प्रवाहधारित वाहक तार चुंबकीय क्षेत्र तो उत्पन्न करे छे ए आपणे जाणता हता, पण विद्युत प्रवाहधारित वाहक तारने ज्यारे आपणे कोई अन्य प्रबळ चुंबकीय क्षेत्र में मूकीए छीए त्यारे तेना ऊपर पण चुंबकीय बल लागे छे। आंद्रे एम्पियरे आपणने आ नियमनी समझूती आपेली छे एनी चर्चा आपणे अत्यारे करी। फरीथी अन्य मुद्दा साथे आपणे मळीशुं। त्यां सुधी धन्यवाद।